તાલુકાના દાદર ગામની સિંધ વિસ્તારમાં આવેલ ખેતરમાં મોટા પાયે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરાયું હોવાની ખાનગી રાહે પાટણ એસઓજી ટીમને માહિતી મળતા ટીમે બાતમીના સ્થળે અચિંતો છાપો મારીને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે મળતી હકીકત મુજબ સરહદી રેન્જ મહાનિરીક્ષક જેઆર મોથલિયા તથા પોલીસ અધિક્ષક પાટણના વિશાખા ડબરાલ દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ, કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા અને આવી પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા સારું પોલીસને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે સૂચના અને માર્ગદર્શન આધારે પાટણ એસઓજી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ આરજી ઉનાગર પાટણનાઓએ જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વાવેતર કરતા આરોપી પોતાના ખેતરમાં ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરતા ઇસમને 7 ગાંજાના છોડ વજન 16 કિલો 860 ગ્રામ કિંમત રૂપિયા 1,68,600ના મુદ્દામાલ સાથે વાઘરી દેવી પૂજક શંકરભાઈ સિવાભાઈ રહેવાસી દાદર ગામવાળાને પકડી પાડી તેઓની સામે એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપી તથા મુદ્દામાલ પાટણના સમી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે। દિનેશ સાધુ સાથે લાઈવ 24 ન્યૂઝ પાટણ।